રેકી કરી ગાઈડની મદદ બાદ અમેરિકન રાઇફલથી હુમલો કઠુઆ આતંકી હુમલા વિશે નવો ખુલાસો જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સોમવારે થયેલા આતંકી હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા અને આઠ ઘવાયા હતા આ હુમલાની તપાસમાં સામે આવ્યું છે કે હુમલા પહેલા સ્થળે આતંકીઓ અને તેના સાથીદારોએ રેકી કરી હતી એટલું જ નહીં સ્થાનિક ગાઈડની પણ મદદ લેવામાં આવી હતી આતંકીઓએ પહેલા જવાનોના વાહન પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો બાદમાં અંધાધૂન ગોળીબાર કર્યો હતો હુમલામાં અમેરિકી એમ ચાર પણ ઉપયોગ થયો હતો આતંકીઓએ કઠુઆના એવા વિસ્તારને હુમલા માટે પસંદ કર્યો હતો કે જ્યાં વાહનની ગતિ ધીમી હોય કઠુઆના બડનોટામાં એવા રોડ છે જ્યાં વાહનની ગતિ પ્રતિ કલાક પંદર કિલોમીટરની છે આતંકીઓએ સ્થળની રેકી કરી હતી વિસ્તારોમાં રહેતા સ્થાનિક ગાઈડે આતંકીઓને ભોજન પૂરું પાડ્યું હતું આ ઉપરાંત છુપાવવાની વ્યવસ્થા પણ કરી આપી હતી આતંકીઓ હુમલા કરીને ભાગ્યા તે બાદ પણ સ્થાનિક ગાઈડે તેમને મદદ કરી હતી એવા અહેવાલો પણ સામે આવ્યા છે કે આ હુમલો બેથી ત્રણ પાકિસ્તાની આતંકીઓ દ્વારા કરવામાં આવ્યો હોઈ શકે દરમિયાન કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે શહીદોની શહાદતને એળે નહીં જવા દેવાય અને તમામ હુમલાખોરોનો સફાયો કરવામાં આવશે હાલ સમગ્ર મામલાની તપાસ એનઆઈએ પણ કરી હતી તે જમ્મુ કાશ્મીર પોલીસને પણ મદદ કરશે જમ્મુ પ્રાંતમાં એક મહિનામાં આ પાંચમો મોટો આતંકી હુમલો છે દરમિયાન જમ્મુના ડોડામાં આતંકીઓ અને સૈન્ય વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો પાંચેય શહીદ જવાનો ઉત્તરાખંડના રહેવાસી છે શાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે